આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ત્રણ રસ્તા પાસે નર્મદાની પાઇપની લાઇનમાંથી પાઇપ વડે ટેન્કરો ભરાતી હોવા છતાં જવાબદાર તંત્ર ગૌણ હોય તેવું જણાઈ આવે છે તો હજારો લિટર પાણીનો પણ વેર થઈ રહ્યો છે પ્રાંતિજ ખાતે નર્મદાના પાણીથી ટેન્કરો ભરાતી હોવા છતાં તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું હાલ તો જણાઈ આવે છે તો બીજી બાજુ હજારો લિટર પાણીનો પણ વ્યય થઈ રહ્યો છે હાલ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે આઠ માર્ગીય રોડનું કામ ચાલુ છે તો રોડના કામ માટે પણ પાણીની જરૂર રહેતા હાલ તો પાણી ઉપયોગ થઈ છે અને રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની ટેન્કર મૂકી પાઇપ લગાવીને પાણી ભરી જતા નજરે પડે છે તો સાથે સાથે નર્મદાના પાણીનો પણ વ્યય થઈ રહ્યો છે તો જવાબદાર તંત્રની બેદરકારી કે આંખ આડા કાન કે કોર નિંદ્રામાં હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાય આવે છે તો ખેડૂતો દ્વારા તથા લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવી નથી ત્યારે હાલ તો કોન્ટ્રાક્ટરોને મફતમાં પાણી મરી રહેતા ઘી કેરા છે તો બીજી બાજુ હજારો લીટર પાણીનો પણ વ્યય થાય છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર તંત્ર જાગશે કે કેમ એ તો હવે જોવું રહ્યું સંજય રાવલ જેડેશીવી પ્રાંતિજ